चलो गुरुत्वाकर्षण पर लेक्चर नंबर 14। अहीं लेक्चर ना क्रम में कहीं भूल थी है, 14 भी होई शके ने 15 भी होई शके, बराबर। पण टूंक में उपग्रह माटे बीजो लेक्चर छे, आनी पहला एक आपणे लेक्चर आपेलो छे, क्लियर ने? ओके, उपग्रह नी बधी बेजिक चर्चाओ गया लेक्चर में करी थी के उपग्रह एटले शू, तो ग्रह नी आसपास फरतो पदार्थ, राइट। पछी उपग्रह ना प्रकार केटला होय, बे, कुदरती पण होई शके अने मानवे बनावेला उपग्रह पण होय छे। एमां सौ पहेलो कोणे छोड्यो तो रशियाए, स्पुटनिक। इंडियानो वारो क्यारे आव्यो? 1975, आर्यभट्ट, है ने? अच्छा, एमां तमने कंईक क्वेश्चन आप्यो तुं मे कि गुरुना उपग्रहोनी लिस्ट बनावजो कंईक। वेरी गुड, केटला छे गुरुने उपग्रह? 79 उपग्रह छे, राइट। ओके, कोई एक बे नाम खबर छे कोईने? आयो, यूरोपा, गैलीलियन, हाँ बोलो बोलो, वांधो नहीं, जोइन बोलो, लिस्ट बनाओ, जोइन बोलो, एने चांस आपे ने, बधुं तू बोलीश। यूरोपा, आयो, हिमालय, इलारा। चलो भाई, यूरोपा, आयो, हिमालय, इलारा, चार थई गया ने, बहुत छे, केम भी लेट? चल चल जल्दी, ट्रैफिक बॉय गोठवाई गया गमे त्यां। ओके, तो जाणीने सारू लाग्यू के आ 11માના બચ્ચાઓ ઇન્ટરેસ્ટેડ હોય છે જે અમે કામ આપીએ છીએ એમાં, ગુડ। તો ગુરુ વિશે તમે જાણ્યું હશે કે ગેલિલીયોએ પહેલાં બહુ બધા ઉપગ્રહો વિશે કહી દીધું હતું, ગુરુના બહુ બધા ઉપગ્રહો છે, 79 ઉપગ્રહો છે। તો શરૂઆતના બધા લગભગ એમનું નામ ગેલિલિયન હતું, શરૂઆતના ઉપગ્રહનું નામ હતું ગેલિલિયન ઉપગ્રહો, હે ને? ઓકે, ચલો હવે આજનું કામ ચાલુ કરીએ, ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ। અચ્છા એક મિનિટ, ઉપગ્રહનો કક્ષીય વેગ ખબર છે? સૂત્ર ગયા લેક્ચરમાં જ આપણે સાબિત કર્યું હતું, હા બોલો, મોટેથી બોલો, રૂટ જી એમઈ અપોન આરઈ પ્લસ એચ, અને આરઈ પ્લસ એચ ન લખવું હોય તો કેન્દ્રથી અંતરને શોર્ટમાં આર પણ લખીએ છીએ આપણે, પણ જ્યાં ખબર જ હોય કે આર શું છે, આરઈ પ્લસ એચ, તો આ છે કક્ષીય વેગ। હવે આજે પ્રશ્ન છે ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ, તો આપણી રીતે ફ્રેશ સ્ટાર્ટ કરીએ, ફરી એકાદી પૃથ્વી દોરીએ, એકાદો ઉપગ્રહ દોરીએ, હે ને? ચલો, આ રહી પૃથ્વી, શું ત્રિજ્યા છે એની? આરી, આ પૃથ્વીની સપાટી, તેની થોડાક ઉપર જાઓ એટલે એચ ઊંચાઈએ અહીંયા કોઈ ઉપગ્રહ છે આમ, અને પૃથ્વીની આસપાસ ગોળ ફર્યા કરે છે, રાઈટ। આ આખે આખા અંતરને આપણે સ્મોલ આર કહી દઈએ, પૃથ્વીના કેન્દ્રથી ટોટલ ડિસ્ટન્સને શું સમજી લઈએ? સ્મોલ આર, ક્લિયર। તો આનું ઓપનિંગ કરતા તો આવડે ને, બે ચાર પોઈન્ટ લગતા ના આવડે? શું કે આકૃતિમાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો એમ દળનો ઉપગ્રહ દર્શાવ્યો છે, શું પોઈન્ટ બને? બોલો, હા મોટેથી બોલો, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, આકૃતિમાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો એમ દળનો ઉપગ્રહ દર્શાવ્યો છે। ઓકે, હજી થોડું ઘણું લખી દો, પૃથ્વીનું દળ એમી, જે એના કેન્દ્ર પર હોય બધું કેન્દ્રિત, ઉપગ્રહનું દળ તો એમ, પૃથ્વીની ત્રિજ્યા આરી, લખી લો, પૃથ્વીનું દળ એમી, પૃથ્વીની ત્રિજ્યા આરી, ક્લિયર। હવે આર એ કેન્દ્રથી ઉપગ્રહનું અંતર છે, હે ને? તો આર બરાબર આરઈ પ્લસ એચ, ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર। કોઈ સામાન્ય બાળક બી હોય ને કે જેને બહુ સમજણ ઓછી પડતી હોય, એ બાળક બી આવો પ્રશ્ન પૂછાય એક્ઝામમાં, તો આટલું ચિત્ર અને આટલા પોઈન્ટ લખી ના શકે, ક્યાં કંઈ મોટું હાઈફાઈ વાંચીને ગોખવાનું છે, ચિત્ર ખબર પડવી જોઈએ કે પૃથ્વી છે અને એની આસપાસ કોઈક ફર્યા કરે છે, એની વિશે થોડું ઘણું લખી દો, એટલે એટલીસ્ટ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો હોય, તમે આટલું બી લખો તો 1 માર્ક્સ તો મળે ને, કે ના મળે? બહુ ઇઝી હોય ફિઝિક્સની થિયરીઓ,
चित्र परथी ज लगभग बधी थियरी सॉल्व थती होय। हवे आना मैथमेटिकल स्टेप थी चालू करो कि आमां गणित शुं छे। तो चलो क्या थी स्टार्ट थई शके, आम तो गोल गोल फरतो होय एटले स्टार्टिंग केन्द्रगामी बल बराबर गुरुत्वाकर्षण बल, पण एनाथी नहीं करो तो चालशे, तमने डायरेक्ट आवडे छे ना, तो सीधू अहींथी चाल आ सूत्र साबित करी लीधुं छे ने पहेला, तो अहीं डायरेक्ट लखो, शुं लखशो, उपग्रहनो कक्षीय वेग, डायरेक्ट लखो सूत्र, रूट जी एम ई अपॉन आर। ओके बराबर, बेसिन करवू पड़शे काम। उपग्रहनो कक्षीय वेगनुं सूत्र लख्युं। हवे तमारे हाल शुं शोधवुं छे, आवर्तकाळ हे, तो आवर्तकाळ एटले तो समय थाय, तो हवे आमां तमे समय क्यांथी बनावी शको, डू यू हेव एनी आइडिया? वेरी गुड, कोण बोल्यू? छोकरी, परफेक्ट, अंतर भाग्या समय, वेरी गुड, आ झड़प छे ने, तो लखी लो, परंतु झड़प बराबर अंतर भाग्या समय नो आइडिया अवेलेबल छे साहेब, अने अंतर केटलू थाय, तो सपोज उपग्रह एक आटो पूरो करे तो अंतर केटलू थाय, परिध कोई भी एक सर्कल पूरु करे आम तो अंतर केटलू थाय, 2πr परिध जेटलू, अने एक आटो पूरो करे तो समय केटलो लागे, कैपिटल टी आवर्तकाळ, ख्याल छे ने, बस तो आ किंमत आमां मूकी दो, 2πr अपॉन टी अंडर रूट जी एम ई अपॉन आर, क्लियर? बस हवे बंने बाजू वर्क करो एटले बधुं खुली जाय, ईजी थई गयो दाखलो। चलो 4πr² आर स्क्वेर अपॉन टी स्क्वेर, वर्क करो ने, अहीं वर्क केम करवो पड्यो? आ वर्गमूल काढवा माटे, तो वर्गमूल निकली गयो जी एम ई अपॉन आर। हवे टी स्क्वेर ने अहीं लगाओ, पहेला आर ने अहीं लगाओ, 4πr² आर घन अपॉन जी एम ई, तो टी स्क्वेर बराबर 4πr² जी एम ई इंटू आर घन। अच्छा केपलर नो नियम भी साबित थाय छे, जो अहीं केपलरे शुं कह्युं हतुं आवर्तकाळ माटे? वेरी गुड वेरी गुड वेरी गुड, आ केपलरे कह्युं हतुं ने कि टी स्क्वेर चले छे ए घन, तो शायद छे साबित, જોઈ લો, આ આખે આખું પદ અચળ છે, જુઓ 4πi જી એમ ઈ આ બધી કિંમતો ન બદલાય એવી અચળ કિંમતો છે ને, તો હવે અહીંયા સમપ્રમાણતાનું ચિહ્ન લઉં તો બધું એમાં ગાયબ થઈ જાય ને, શીખ્યા છે ને આપણે ટ્રીકા, હા, તો અહીંયા સમપ્રમાણતાનું ચિહ્ન લો, તો આ કેપ્લરનો નિયમ સાબિત થાય છે, કેપ્લરનો નિયમ દર્શાવે અહીંયા, રાઈટ? ઓકે, પણ આપણો આજનો ટાર્ગેટ કેપ્લરનો નિયમ સાબિત કરવો નથી, આવર્તકાળનું સચોટ સૂત્ર બનાવવું છે, તો ચલો બનાવીએ આને આગળ લઈ જઈએ, ટી સ્ક્વેર બરાબર 4πr² અપોન જી એમ ઈ આર ઘન। હવે અહીંથી સ્ક્વેર હટાવવું હોય તો વર્ગમૂળ, પ્રેમથી આ જવાબ બોલો, ક્લિયર કે નહીં ક્લિયર? કોઈને તકલીફ? એટલે આવડ્યું કે નહીં આવડ્યું? આ પક્કું? અચ્છા હજી આમાં કંઈક સુધારો થાય, હજી કંઈક સુધારો થાય, જો કરાવું, હા હા હા, વેરી ગુડ, આ જી એમ ઈનું કંઈક થાય છે, જ તું કેમેરો આ બાજુ કરી લો, હજી આમાં કંઈક સુધારો થાય, કરીએ, જો ગુરુત્વ પ્રવેગને જાણીએ છીએ આપણે, જી બરાબર અપોન આર સ્ક્વેર, અરે સપાટી પર હોય તો આર ઈ, પણ દૂર હોય તો આર સ્ક્વેર જ લેવાનું ને, હા, આને અહીંયા નાખી દો, જી આર સ્ક્વેર બરાબર જી એમ ઈ, તો જી એમ ઈની જગ્યાએ કિંમત મૂકી દઉં, તો જો ટી બરાબર 4πr² આર ઘન અપોનમાં જી એમ ઈ છે, ત્યાં શું આવી જશે? જી આર સ્ક્વેર, આ ગયું, તો ફાઇનલી શું આવે? બરાબર, આ 4 તો વર્ગમૂળ થઈ જાય ને, 2 પાઈ પણ બહાર આવી જાય, આર અપોન જી। ઓકે, હવે ફાઇનલી આરને હટાવો, આરને આપણે શું લીધું હતું? આર ઈ પ્લસ એચ, મૂકી દો પાછું, આર ઈ પ્લસ એચ, જવાબ, કેટલા બધા સૂત્રો લાયેલા, આ આ આ બોલો ને, ઢગલો થઈ ગયો। હવે તમને પાછો એવો વિકલ્પ આપું કે તમારો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની બહુ નજીક છે, અહીંયા
हाँ वेरी गुड, एच ने एवॉइड करो तो लखो पृथ्वीनी सपाटीनी नजीक होय बाबत तो एच लगभग शू थी जाए जीरो, तो हवे सूत्र शू थी जाए टू पाई अंडर रूट आर ई अपॉन जी, क्लियर छे? ओके हवे हुं तमने सचोट गाणितिक जवाब आपू आनो, टी बराबर टू पाई एटले 3.14, आरई एटले 6400 किलोमीटर खबर छे ने बधाने, जी एटले 9.8, आ बधा मूल्य मूको ने एटले आवर्तकालनो एक फाइनल जवाब आई जाए अहींया, કે પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ફરવું હોય ને ઉપગ્રહને તો ફરતા ફરતા આટલા સમયમાં એક આંટો પૂરો કરે, તો લગભગ ઉપગ્રહની આવર્તકાળની બધી જ ઇન્ફોર્મેશન આ થિયરીમાં કવર થઈ જાય. અને ક્યાં એવું નથી કે આમાં સ્લો ભણાવવું પડે, ઇટ ઇઝ ઓલ મેથેમેટિક્સ. અહીંથી ખાલી ધ્યાન રાખવાનું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય લીધું, પછી આને આગળ વિશ્લેષણ કરતા જાઓ એટલે બધું ગણિત નીકળતું જાય. ક્લિયર છે? તો આવર્તકાળને લઈને કોઈ કોઈ કન્ફ્યુઝન ખરું? અહીંયા બધું સોલ્વ કરશો ને એટલે આનો જવાબ સેકન્ડમાં આવશે, પછી એને 60 વડે ભાગશો ને એટલે લગભગ 85 મિનિટ જેવો જવાબ તમારો આવશે, લગભગ 85 મિનિટ. ક્લિયર? કોઈ તકલીફ? તો હવે આની પછીનો પ્રશ્ન છે, ભાઈ બહુ સ્પીડ નહીં પડતી ને, બરાબર જાય છે ને? પ્યાર હવે તમે સમજો 11માના બચ્ચાઓ છો, ટૂંક સમયમાં 12માં એન્ટ્રી કરશો, બહુ સ્લો ભણાવવાની મેથડ મેં તમને ઊંઘ આવડે લવડાવી દેમ, તો ઇઝ ધીસ ઓકે ના? તો આની નેક્સ્ટ થિયરી છે ઉપગ્રહની ઉર્જા, તેની પર ચર્ચા કરીએ. પહેલાં તમારે આનો ફોટો સ્ક્રીનશોટ જે લેવું હોય લઈ લો. ઓકે હવે ઉપગ્રહની ઉર્જા, એ પહેલાં ઉપગ્રહની બે માહિતીઓ ફરી લખવાની ઈચ્છા થઈ ગઈ છે, કેમ કે આ સૂત્રો આરા જરૂર પડતી જ હોય છે. એક તો આ કક્ષીય વેગ, ઉપગ્રહના કક્ષીય વેગનું સૂત્ર V0 બરાબર GME અપોન R, પછી હમણાં આવર્તકાળનું લાયા ને આપણે 2π અંડર રૂટ R અપોન G, આ છેલ્લું સૂત્ર છે. આ બંને કેસમાં R બરાબર શું લઈ શકાય? RE પ્લસ H. ક્લિયર? તો આ બે સૂત્રો ખાસ તમને યાદ હોવા જોઈએ, 2π અંડર રૂટ R અપોન G એ ઉપગ્રહનો આવર્તકાળ આપે અને આ GME અપોન R. ક્લિયર? ચલો ઓકે હવે ઉપગ્રહની ઉર્જા, ઉપગ્રહની ઉર્જા કોઈની પણ ઉર્જા પૂછાય યાર, આપણે ચેપ્ટર 6 આટલું તો ભણ્યા. હું એમ કહું કે ફલાણા પદાર્થની કુલ ઉર્જા કેટલી, તો બે જ ઉર્જા ઉપર ધ્યાન આપવાનું હોય ને, ગતિ અને સ્થિતિ. ગતિ ઉર્જા શોધો કંઈક દિમાગ લગાવીને, પછી સ્થિતિ ઉર્જા શોધો એમાં બી દિમાગ લગાવવું પડશે, બંનેનો સરવાળો કરો એટલે ટોટલ ઉર્જા મળી જાય કે નહીં, મળે કે નહીં. તો શરૂઆત ત્યાંથી જ કરું. જો પહેલાં એક ચિત્ર દોરી લો કાલ્પનિક, આ રહી પૃથ્વી, આ આરી, આ સપાટી અને અહીંયા બેઠો છે પેલો ઉપગ્રહ. બેઠો નથી ભાઈ, ભ્રમણ કરે છે આમ. કેન્દ્રથી અંતર કેટલું છે? R. ક્લિયર? ચલો ચાલુ પડી જાઓ કે આકૃતિમાં એમ દળનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. આકૃતિમાં એમ દળનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. વેરી ગુડ. પૃથ્વીનું દળ ME, પૃથ્વીની ત્રિજ્યા, એટલે એક વસ્તુ તો ફાયદો થઈ ગયો. ઉપગ્રહનો કોઈ બી પ્રશ્ન પૂછાય ને એટલે શરૂઆતનું આ ચિત્ર અને આ 4-5 મુદ્દા દર વખતે એના જ લખવાના હોય છે ને. હા પછી કેન્દ્રથી અંતર R, ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર R, જ્યાં R બરાબર RE પ્લસ H. ક્લિયર? ઓકે હવે આપણું મેથેમેટિક્સ ચાલુ કરીએ. ઇન્ટ્રોડક્શન તો ફટાફટ લખાઈ દીધું. ઉપગ્રહની ઉર્જા શોધવાની છે ભાઈ, તો ઉપગ્રહને બે ઉર્જા હોય, ગતિ ઉર્જાએ હોય અને સ્થિતિ ઉર્જાએ હોય. તો અહીંયા હું લખી રાખું પહેલાં, ચલો ટાઇટલ આપી જ દઈએ. શું? કે ઉપગ્રહની
कुल ऊर्जा, उपग्रहनी कुल ऊर्जा गति प्लस स्थिति। हवे गति ऊर्जा एटले हाफ एम वी स्क्वेर, खबर है बधाने। स्थिति ऊर्जा नु सूत्र खबर है कोई ने? एम जी एच नहीं, एम जी एच तो पेलू हाइट ऊपर लई जाइए पृथ्वी ना, हाँ माइनस जी एम ई एम अपॉन आर, ख्याल छे ने सूत्र? तो स्थिति ऊर्जा नु सूत्र डायरेक्ट है माइनस जी एम ई एम अपॉन आर। हवे आगळ तो आनु कई थाय ज नहीं, કે આનો નાનો સરવાળો બાદબાકી શું કરો, બે ડિફરન્ટ પદ છે, તો કંઈક દિમાગ લગાવી અને આનું સોલ્યુશન ક્યાંકથી લાવો, તો લઈ શકીએ છે કોઈ આઈડિયા? એમ વી સ્ક્વેર જેવું કોઈ પદ ક્યાંય આવતું હોય? આ એમ વી સ્ક્વેર જેવું ક્યાંક આવે છે કોઈ સૂત્ર? હા બોલો, બિંદાસ બોલો, ગભરાય વગર, ફસાયા અગિયારમાં વાળા। પૃથ્વીની આસપાસ ઉપગ્રહ ફરતો હોય તેને, એમાં એવું ક્યાંય કંઈ છે કે જેમાં એમ વી સ્ક્વેર આવતું હોય? હા વેરી ગુડ, કેન્દ્રગામી બળ, ફેન્ટાસ્ટિક આન્સર। કેન્દ્રગામી બળવાળું જે પદ છે ને એમાં આવું કંઈક દેખાય છે, તો એનાથી લઈએ, કંઈક આવશે ભાઈ, આમાં ગોઠવી દઈશું હે ને। ચલો, કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ ગુરુત્વાકર્ષી બળ, કેન્દ્રગામી બળ એટલે એમ વી સ્ક્વેર અપોન આર, ગુરુત્વાકર્ષી બળ એટલે જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર। એક એક આર ગયો, થઈ ગયું લે, સેટિંગ જુઓ, એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ જી એમ ઈ એમ અપોન આર, વાંધો નહીં, અહીંયા વન બાય ટુ કરી દો ને, અહીંયા વન બાય ટુ કરી દો, થઈ તો ગયું મસ્ત ગોઠવણ, થઈ ગઈ કે નહીં? મૂકી દો આ કિંમત ત્યાં, ચાલો શું લાવ્યા ભાઈ, હાફ એમ વી સ્ક્વેરની કિંમત તમે જી એમ ઈ એમ અપોન ટુ આર, જી એમ ઈ એમ અપોન ટુ આર, જી એમ ઈ એમ અપોન આર। હવે કોમન લઈ લો, હવે સામાન્ય ગણિત છે, જી એમ ઈ એમ અપોન આર કોમન, અહીંયા શું રહી જાય ખાલી ટુ, અને અહીંયા શું રહી જાય વન, તો જી એમ ઈ એમ અપોન આર, આની બાદબાકી શું થાય માઇનસ વન બાય ટુ, માઇનસ આગળ જી એમ ઈ એમ અપોન ટુ આર, આવી ગઈ ઉપગ્રહની કુલ ઉર્જા। અહીંયા લખી લઉં, કવર થાય છે ને જોઈ લેજો। આમ ઉપગ્રહની કુલ ઉર્જા સાહેબ સાબિત થઈ ગઈ, ઉપગ્રહની કુલ ઉર્જા માઇનસ જી એમ ઈ એમ અપોન આર। પણ હવે આપણે આરને રિપ્લેસ કરવો હોય તો આર બરાબર શું હતું, તો લગાવી દો ને, લખો પરંતુ આર બરાબર આર ઈ પ્લસ એચ, ચલો લગાવી દો, માઇનસ જી એમ ઈ એમ અપોન આર ઈ પ્લસ એચ, ક્લિયર છે? પતી ગઈ થિયરી, હવે થિયરી તો પતી ગઈ, સૂત્ર સાબિત કરતા બી આવડી ગયું તમને, પણ આ ઋણ ચિહ્ન કેમ આવ્યું બરો, એની પાછળ કંઈ હશે તર્ક? ઋણ ચિહ્ન છે ને એવું દર્શાવે, આપણે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરમાં ભણ્યા છીએ આ કોન્સેપ્ટ, છતાંય તમને ભૂલાઈ ગયું હોય તો હું કહી દઉં, ઋણ ચિહ્ન એવું દર્શાવે કે આ પદાર્થ બંધિત અવસ્થામાં છે, કેમ કે કોઈ બી પદાર્થની અનંત અંતરે ઉર્જા શું થાય, ઝીરો, અનંતે શું થાય એની ઉર્જા ઝીરો। હવે અહીંયા ઝીરો તો છે નહીં એટલે અનંતે તો છે નહીં, તો આ પદાર્થ પૃથ્વીના બંધનમાં છે, ઋણ ચિહ્ન એવું દર્શાવે કે આ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનમાં જે છટકી જ નહીં શકે। હા કોઈ કારણસર આની ઉર્જા ઝીરો થઈ ગઈ તો આ ક્યાં જતો રહે, અનંતે, ક્યાં જતો રહે, અનંતે, રાઈટ। અચ્છા આની ઉર્જા ઝીરો કઈ રીતે કરી શકો તમે? વેરી ગુડ યાર, વેરી ગુડ, આટલી જ ઉર્જા પ્લસમાં આપો ને, કે જો આ ઉપગ્રહને પ્લસ જી એમ ઈ એમ અપોન આર ઈ પ્લસ એચ આટલી ઉર્જા આપીએ તો આની ટોટલ ઉર્જા શું થઈ જાય, આટલી તો હતી જ એની પાસે, માઇનસ જી એમ ઈ એમ અપોન આર ઈ પ્લસ એચ, તમે આપી પ્લસ જી એમ ઈ એમ અપોન આર ઈ પ્લસ એચ, આની ટોટલ ઉર્જા શું થઈ ગઈ, ઝીરો। હવે આ ઉપગ્રહ ક્યાં જતો રહે, અનંતે, આટલી આપો તોય ચાલે, આના કરતાં છે જ વધારે આપો તોય ચાલે, વધારે આપશો ને તો ઝીરો નહીં થાય, ધન થશે, ધન થશે તો ત્યાં પહોંચીને એનું કામ ચાલુ રાખશે, યસ,
अच्छा आपणे अहीं टू लखवा भूली गया, थैंक यू छोकरी सारू ध्यान राखे छे, हाँ बस खुश जलसा कर। अरे बापा अग्यार माणस तो नाना बच्चा हो समझू लिया, तमे तो एक्सपर्ट छो बधा, गुड। कुल मिला के उपग्रह की ऊर्जा का मामला यहाँ पे सेटल होता है ना। आ वेल्यू ने बंधन ऊर्जा कहवाई, शू कहवाई? हाँ बंधन ऊर्जा, एने बंधन माथी मुक्त करवो होय ने। अत्यारे तो ऊर्जा ऋण छे एटले बंधन में छे ने, कोना बंधन में छे? पृथ्वीना गुरुत्वाकर्षण नी पकड़ में छे, एमांथी मुक्त करवो होय तो आटली ऊर्जा आपो એટલે છટકી જાય ઉર્જા, ઝીરો ઝીરો ઉર્જા એટલે ક્યાં પહોંચી ગયો? અનંતે, ક્લિયર? હવે ઉપગ્રહ પર મેથેમેટિકલી લગભગ બધું પૂરું થાય છે, પણ બે ટાઈપના ઉપગ્રહ છે એની પર ચર્ચા છે, ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ। તો પહેલાં તમારે આનો ફોટો વોટો લેવો એટલે લઈ લો, ચલો ઓકે બચ્ચા પાર્ટી। હવે ઉપગ્રહ પૂરું જ કરી નાખ્યા છે ને, હવે એની પર હજી એક લેક્ચર નહીં કરવો, બે નાની નાની ચર્ચાઓ છે, ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ। વોટ ઇઝ ભૂસ્થિર ઉપગ્રહ? ઉભરો પહેલાં તો આ સૂત્રમાં હજી કંઈક નવું આવ્યું ને આપણા હાથમાં, ઉર્જાનું ના આવ્યું લે, અત્યારે લખી દો કામમાં આવે, માઇનસ ટુ આર, અને આમાં પણ આર એટલે આરઈ પ્લસ એચ। હા હા, ઉપગ્રહના દાખલાઓને ઇઝીલી હેન્ડલ કરવા હોય ને તો આ સૂત્રો તમારા ખીચ્ચામાં એની ટાઈમ હોવા જોઈએ, તો ઉપગ્રહના દાખલામાં શું ચાલે એને ખબર પડી જાય, નહીતર ગોથે જ ચડીએ આપણે। સો આ બધા ફોર્મ્યુલા લર્ન કરી લેજો, નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ચાલશે એટલે જરૂર પડશે આમની, બરાબર? ચલો હવે ભૂસ્થિર ઉપગ્રહ, અરે તો આના નામમાં જ બધી સિક્રેટ છુપાયા છે। ભૂ એટલે પાણી, આપણે નહીં કહેતા સાહેબ ભૂ પીવું છે, ના ભૂ એટલે અહીંયા પૃથ્વી, ભૂ એટલે પૃથ્વી। પૃથ્વી પરથી જોઈએ ને તો આપણને સ્થિર જ દેખાય એવો ઉપગ્રહ। હવે યાર આ તો એક કાલ્પનિક મેટર થઈ ગઈ, ઉપગ્રહ તો સાહેબ ભ્રમણ ના કરે યાર, તમે તો કહેતા હતા ને ઉપગ્રહ તો ભ્રમણ કરતો હોય તો સ્થિર કેમ ન હોય? આપણને દેખાય સ્થિર એ હોય નહીં, એ આપણને કેમનો સ્થિર દેખાય? કોઈ બી માણસ ફરતો હોય તો આપણને કેમ સ્થિર દેખાય? કોઈ કારણ? ના એવું કંઈ નહીં, અંતરનો આમાં કોઈ રોલ જ નથી। હા બોલો બોલો, તમારા વિચારો નાખો, ક્લાસરૂમ છે અહીંયા નહીં બોલો તો ક્યાં બોલશો? હું જવાબ આપીશ, હું સેટિસ્ફાઈડ કરીશ તમારી આર્ગ્યુમેન્ટને, તમે ખોટા છો તો સમજાઈશ કે કેમ ખોટા છો, રાઈટ હશો તો કહીશ કે વાહ વાહ જોરદાર। આ રીતે પબ્લિકલી એક એક જણું બોલો, હા પૃથ્વી પણ સાથે સાથે ફરે છે એટલે પેલું બી સાથે સાથે ફરે છે, સાથે સાથેનો મતલબ શું? અહીંયા તું બોલ પ્રેક્ષા, વેરી ગુડ વેરી ગુડ, ટેકનિકલ આન્સર, એકદમ ટેકનિકલ આન્સર આપ્યો તે। જો ભાઈ આપણે પૃથ્વી પર છીએ અત્યારે, છીએ કે નહીં? હવે પૃથ્વી તો આમ ફરી રહી છે તો આપણે બી ફરતા જોઈશું, નહીં ફરતા આપણે? અત્યારે આપણે અહીંયા છીએ પણ આ પૃથ્વી ફરી જ રહી છે કન્ટિન્યુઝ આમ ધરી પર, તો આપણે બી ફરી રહ્યા છીએ, ખ્યાલ આવ્યો કે નહીં? આપણે બધા અત્યારે ફરી રહ્યા છીએ લ્યા, પણ આપણને એનો અહેસાસ નહીં થતો, કેમ કે આપણે એને પૃથ્વી બે એક જ સ્પીડથી ફરી રહ્યા છીએ ને, એટલે આપણી સાપેક્ષે પૃથ્વી સ્થિર છે અને પૃથ્વીની સાપેક્ષે આપણે સ્થિર છીએ, ખ્યાલ આવ્યો કે નહીં? હવે પેલો ઉપગ્રહ બી સ્થિર છે એનો મતલબ, તમે જ્યાં છો ને તમારી નજર સામેથી ઉપગ્રહ આપણને સ્થિર કહે, આને કાલ્પનિક ઘટનાની જેમ જુઓ, આપણે બહુ ટેકનિકલ નહીં ભણવું, પહેલાં શીખો આની કલ્પના કરો। આપણે પૃથ્વી પર છીએ, આપણે અહીંયા ઊભા આમ પૃથ્વી પર, અને આપણને પેલો ભાઈ સ્થિર દેખાય, તો કઈ રીતે પોસિબલ છે? કેમ કે આપણું તો ભ્રમણ ચાલુ છે આમ, તો આપણને તો દૂર જતો નહીં દેખાય, જો આમ આમ તમે ફરી રહ્યા છો આમ, તમને આ ઉપગ્રહ દૂર લાગે, ભાઈ પાછા અહીંયા એટલે નજીક લાગે તો તમને લાગે ને કે આ તો ક્યાં સ્થિર છે, પણ છતાંય આ સ્થિર લાગે એનો મતલબ એ ઉપગ્રહ પણ તમારી જોડે ને જોડે તમારી નજર સામેથી હટતો જ નહીં, તમે આમ ફરો છો ને પૃથ્વીની સાથે તે ઉપગ્રહ પણ આમ તમારી સાથે ને સાથે ફરી રહ્યો છે સેમ તમારી જ સ્પીડથી, એટલે તમારી નજર સામેથી હટતો જ નથી, એટલે તમને લાગતું જ નથી કે ફરે છે કે નહીં ફરતો એમ।
कोई भी ऑब्जेक्ट कोई पण वस्तु तमारी नजर सामे ज होय त्यांथी हले ज नहीं तो तमने शू लगे कि आ स्थिर छे ख्याल आयो कि नहीं पण पृथ्वीनी बहार जईने कोक जोवे ने तो एने खबर पड़े कि आ पृथ्वी तमे अने उपग्रह बधा भ्रमण करी रह्या छो ले बधा फरी रह्या छो ख्याल आयो तो अहींया भूस्थिर नो मतलब पृथ्वी पर थी जोईए तो आपणने स्थिर लागे ओके अच्छा एनो भ्रमणनो समय आपणा समय जेटलो ज छे 24 कलाक क्लियर अने आपणा भ्रमणनी दिशामां ज छे केम के जो ऊंधी दिशामां होय तो दूर जतो देखाय ने एम पण आपणी दिशामां ज छे एम जोडे ज क्लियर तो भूस्थिर उपग्रहनो मतलब के पृथ्वीनी सपाटी पर जोता आपणने केवो लागे स्थिर त्रण चार क्वॉलिटी छे लखाई दऊं छुं पृथ्वीनी सपाटी परथी जोता स्थिर जणाय भाई एक समझ आ रही पृथ्वी यार जो एनी सपाटी पर अहींया तमे ऊभा छो आम ऊभा छो हवे आ रह्यो उपग्रह तमारी नजरनी सामे छे राइट हवे तमे तो भ्रमण करो छो एटले पृथ्वी फरे छे थोड़ी वार पछी तमे अहींथी अहींया पहोंची जवाना ने પહોંચવાના કે નહીં તો એ ટાઈમે ઉપગ્રહ અહીંયા ને અહીંયા હોય તો તમને ખબર પડે ને કે આ તો આરો દૂર જતો રહ્યો એનો મતલબ આ સ્થિર નથી તો તમને સ્થિર લાગે એનો મતલબ ઉપગ્રહ તમારી જોડે જોડે એ પણ અહીંયા આવ્યો તો તમે એને ઉપગ્રહ સરખું ટ્રાવેલ કરી રહ્યા છો એનો મતલબ આની પણ સ્પીડ તમારા જેટલી જ છે ખ્યાલ આવ્યો હા તો બીજી ખાસિયત શું આવી આવા ઉપગ્રહની ઝડપ આવા ઉપગ્રહની ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ પૃથ્વીની ધરીની આસપાસની ઝડપ સરખી હોય અચ્છા આનો અને પૃથ્વીનો આવર્તકાળ કેટલો હોય 24 કલાક કેટલો હોય 24 કલાક ક્લિયર અચ્છા હવે એક ખાસ અગત્યની બાબત દોસ્ત કોણ હતું એક ઇમ્પોર્ટન્ટ વાત આ ક્લાસમાં કોઈ બાળકને એવો પ્રશ્ન કરું કે તમે સાયન્ટિસ્ટ બન્યા અને તમને આ ટાસ્ક આપ્યો કે ભાઈ એક ઉપગ્રહ છે આને જઈને મૂકી આવો અંતરિક્ષમાં અને એથી જોઈએ તો આપણને સ્થિર લાગવો જોઈએ મૂકી આવો જાઓ તો તમે આ ટાસ્કને કઈ રીતે સ્ટાર્ટ કરો એમ શું રિક્વાયરમેન્ટ લાગે તમને જાણવાની મને તો સૌ પહેલી એવી ખબર પડે કે પૃથ્વીની સપાટી પરથી કેટલે ઉપર જઈને મૂકું તો મને સ્થિર લાગશે કેટલી હાઇટ પર મૂકવાનો એ તો નોલેજ હોવું જોઈએ કે નહીં સમજાય કે નહીં આપ સાયન્ટિસ્ટ બનકર આપકો બોલ દિયા કે ભાઈ એ ઉપગ્રહ હે જા રખ કે આ અંતરિક્ષ મેં મજે કર વેકેશન મના ગયા તો કોણ સી હાઇટ પે રખના હે તો વો સ્થિર દિખેગા કહીં પર ભી રખોગે તો સ્થિર થોડી દિખેગા તો વો હાઇટ જાનના હે ના તો આપકે પાસ હિન્ટ એક હી અવેલેબલ હે આવર્તકાળ 24 કલાક હે उसको भी एक आटा 24 घंटे में पूरा करना है आज हिंट छे अपनी पास तो हूँ आवर्तकाल अहींथी चालू करूँ कहीं आ सूत्र उठाजो हवे आ थोड़ुं एक्स्ट्रा ज्ञान छे कि उपग्रहनो आवर्तकाळ 24 कलाक छे एवी इन्फॉर्मेशन मने आई गई हवे हूँ इन्फॉर्मेशनो उपयोग करूँ आवर्तकाळनुं सूत्र पकड़ी लऊं जो आरई प्लस एच अपॉन जी કેમ આરી પ્લસ એચ લઈ લીધું મારે હાઈટ જાણવી છે ને હા હવે સ્ક્વેર કરો બંને બાજુ કર્યો સ્ક્વેર કે નહીં કર્યો ઓકે હવે આને ત્યાં સામે નાખો અપોન 4π² આમ હા આરી પ્લસ એચ હવે આને આ બાજુ લઈ લો તો એચ બરાબર શું આવશે જીટી સ્ક્વેર અપોન 4π² માઇનસ આરઈ હવે કોઈ શાર્પ બાળક હોય ને તો આ બધી કિંમતો મૂકે ઘરે જઈને જેને આ એક્સ્ટ્રા જ કામ છે કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આ બધી કિંમતો મૂકશો જી કેટલો મૂકશો 9.8 ટી કેટલો મૂકશો 24 પણ 24 તો કલાક છે ને તો ગુણ્યા 24 કલાક છે સમજો ગુણ્યા 3600 કરો એટલે સેકન્ડ થઈ જાય ને તો આ સમય મૂક્યો પછી 4 એટલે 4 પાઈ એટલે 3.14 પછી આરી એટલે 6400 આ બધું મૂકો એટલે હાઈટ તમને મળશે લગભગ 35800 પણ એપ્રોક્સિમેટ આપણે એને 36000 કહી દઈએ
આટલો ઉપર મૂકવાનો. એટલે જવાબ ખબર પડી. તો આ હાઈટ ઉપર મૂકતા ઉગ્ર તમારો કેવો રહેશે? સ્થિર. આપણને દેખાશે સ્થિર, રહે નહીં સ્થિર, એ તો ફરવાનો જ છે ને, પણ તમારી જોડે જોડે ફરવાનું ચાલુ કરી દે આમ. એટલે તમને સામે ને સામે જ દેખાય, નજરથી હટે જ નહીં. બરાબર, ક્લિયર? ભૂસ્થિર ઉપગ્રહની ચર્ચા સમાપ્ત. હવે આવો નવો એક બીજો છે, ધ્રુવીય ઉપગ્રહ. ચાય આવી ગઈ છે, પહેલાં પી લઉં, વિડીયો પોઝ કરતો થોડી વાર. ઓકે, હવે છે ને ધ્રુવીય ઉપગ્રહ પર સામાન્ય ચર્ચા છે. ધ્રુવીય ઉપગ્રહ, આ ઉપગ્રહનું શું કામ ખબર છે? પોલાર સેટેલાઇટ કહેવાય આને. અચ્છા, નામ ઉપરથી અહીં ખ્યાલ આવે કે આને ક્યાં મૂક્યો હશે? હા હા, વેરી ગુડ. ધ્રુવો પર. આ આખો દિવસ પૃથ્વીના ફોટા પાડ પાડ કરે. આ પૃથ્વીનો કેમેરામેન છે, પૃથ્વીએ રાખેલો કેમેરામેન છે. આને ધ્રુવો પર ગોઠવવામાં આવે આમ, ઉત્તર દક્ષિણ. અચ્છા, આ ભૂસ્થિરને ક્યાં ગોઠવવામાં આવે તો ભૂલી ગયા, વિષુવવૃત્ત સર્કલ પર. આ પૃથ્વી હોય ને આમ, તેના વિષુવવૃત્ત સર્કલ પર અહીંયા ગોઠવવામાં આવે. એટલે આમાં લખજો પાછા, વિષુવવૃત્તમાં ગોઠવ્યો હોય, હું ભૂલી ગયો કહેતા. એ જ રીતે ધ્રુવીય ઉપગ્રહ ક્યાં ગોઠવવામાં આવે? પૃથ્વીના ધ્રુવો પર. આ રહી પૃથ્વી, આ એનો ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ, અહીંયા ગોઠવ્યા હોય આમ. આમ પૃથ્વીના આટા આમ માર્યા જ રાખે, આખો દિવસ આમ ફર્યા જ રાખે, આમ ફર્યા જ રાખે. અને આ એક ભ્રમણનો સમય કેટલો લાગે એને ખબર? 100 મિનિટ. એટલે 2 કલાક બી નહીં લાગતા પૂરા, 1 કલાક અને 40 મિનિટમાં તો પૃથ્વીનો આટો મારીને આવતો રહે અને મસ્ત એક ફોટો, બધી જગ્યાનો ફોટો પાડે. ભાઈ પાછું શું થાય? પૃથ્વી તો આમ ફરે છે, જો સમજો, પૃથ્વી આમ ફરે છે અને પેલા ભાઈ આમ ફરે છે. એટલે એકવાર આમ આટો મારીને એટલે આખી પટ્ટીનો ફોટો આવી ગયો, ભાઈ પૃથ્વી આમ ફરશે, ભાઈ પાછી આખી બીજી પટ્ટીનો ફોટો આવી ગયો, પછી આખી આમ, ખ્યાલ આવ્યો ને? એટલે આખી પૃથ્વીના ફોટા જ પાડ પાડ કરે. અચ્છા, આ કેટલી હાઈટ ઉપર હોય? બહુ દૂર ના હોય, કેમ કે આને ફોટા પાડવાના છે. બહુ દૂર હોય તો ફોટામાં મજા આવે નહીં. તો આ લગભગ 500 કિલોમીટરથી 800 કિલોમીટરની રેન્જ પર મૂક્યો, આટલી હાઈટ ઉપર મૂક્યો એને. ક્લિયર? ઓકે, તો સામાન્ય ઇન્ફોર્મેશન આપી દીધી તમને. હવે તમે એકવાર પ્રોપર ટેક્સ્ટબુકમાંથી આ બંને ટોપિક વાંચજો, ભૂસ્થિર અને ધ્રુવીય. અને કંઈ એવો નોંધનીય પોઈન્ટ લાગે કે જે સાહેબ અહીંયા ક્લાસમાં ડિસ્કસ ના કર્યો તમે, તો પોઈન્ટ લેતા આવજો નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં, અચ્છા હજી એક ચોપડીમાં ચર્ચા છે વજન રહિતતા, એની નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરી દઈશ, થોડુંક તમે બી વાંચી લેજો. અને હવે એના દાખલાઓ ચાલુ કરીશું, આ સૂત્રો તૈયાર કરીને આવવાના. ઓકે, ટેક કેર, બાય, આવજો.